હેલો ગુડ મોર્નિંગ એવરીવન, જય માતાજી. બધાને સ્વાગત છે તમારું મારી સેલમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં રહેજો. માતાજી બધાને સ્વસ્થ રાખે એવી પ્રાર્થના. સેલમાં પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જો ફ્રી થઈને આપણે આ બાજુ આવતા રહ્યા બંગડીનું કામ કરવા માટે, અને કામ જો આવી ગયું છે. કાલે એક દિવસનો ગેપ રહ્યો અને પાછું આજ આવ્યું છે. થોડુંક કામ એવું કંઈક આવ્યું છે. જો આ એક ડબલના પાટલા છે અને આ સિંગલની આપણે સફેદ બંગડી આવે એ છે. ડબલના પાટલા આવી રીત છે, જે ડબલ લાઇન છે આમાં. એક આપણે આવડીએ આવે એ છે સિંગલ લાઈન. આ તો આપણી ફેવરિટ બંગડી છે એટલે આમાં તો મજા જ આવે છે. આ હવે કેવી કાંઈ હોય શું ખબર, એની કાંઈ ખબર નથી. કેમ કે એ ડબલની છે એટલે થોડીક એમાં મુશ્કેલ થાય. કેમ કે ડબલ લાઈન હોય ને એટલે એટલી ફેરવવામાં ન મજા આવે. કેમ થાય છે જોઈએ છીએ. ગુડ મોર્નિંગ જય માતાજી. જો આવીને કામે બેસી ગયા છે અને ફટાફટ લાઈનો કરવાનું ચાલુ થઈ ગયું છે. કેમ કે લાઈનો તો કાંઈ આપણે હોય નહીં. આ વખતે વધી નહોતી, કાંઈ ડાયમંડ વધ્યા નહોતા એટલે લાઈનો એટલી હતી નહીં. એટલે પહેલાં તો લાઈનો કરવી પડશે, જો થોડી થાય એટલે પછી કામ જ ચાલુ કરી દઈશું. કા અને કામ જો આપણે એક દિવસમાં આ પૂરું કરવાનું સફેદનું અને એક દિવસમાં ડબલનું આવે એ પૂરું કરવાનું છે. એટલે કામ તો એટલું કાંઈ છે નહીં, પણ બેસવા ઉપર આધાર રહે. કા ઘડીક વાર હરકા બેવી તો થઈ જાય અને ખોટી થયા હોય તો પછી થોડીક વાર લાગે. એટલે એક એક દિવસનું છે એટલે બહુ કાંઈ એમાં મુશ્કેલ તો પડશે નહીં. કેમ કે આજ ઓલું કરી નાખશું અને કાલ પછી ઓલું કરી નાખશું એટલે એમાં બહુ વાંધો કાંઈ આવશે નહીં. કેવક ડાયમંડ છે આ વખતે થોડાક બદલાય. બે માં અલગ અલગ આવ્યા છે. સફેદ ની બંગડી રહી ને સિંગલ ની એમાં અલગ આવ્યા છે અને ડબલ નું રહ્યું એમાં અલગ આવ્યા છે. એટલે જે સિંગલ નું રહ્યું ને એમાં લગભગ ડાયમંડ બહુ સારા જોતા નથી લાગતા હોય. બોલે સારા હશે ભૂકા ડબલ નું એટલે દીદી આપણે કન્ટિન્યુ આવે ને એવડાય ડાયમંડ છે. પણ આ વખતે આની થેલી એક બદલી ગઈ છે સિંગલ લાઈન ની એટલે એમાં થોડીક લાઈનો કરવા વાર લાગે. બીજું તો કાંઈ વાંધો ન આવે. લાઈનો કરવા વાર લાગે એટલે કામ થોડુંક ઓછું નીકળે. એમ કામ હોય તો મોડું મોડું આવ્યું, 9:30 થઈ ગયા ને ત્યારે આવ્યું. થોડાક વહેલા આવી જાય ને તો લાઈનું બાઈનું થઈ ને આપણે કામ ટાઈમે ચાલુ થઈ જાય. પણ જે હોય આવ્યા એને પોગે. હા એમ કાલ બેઠા છે એમને કે આજે બેસવાનું રે પાછું. કામ આવે ને તો સારું. આજ જો કામ આવી ગયું છે, આ બધું કરી દીધું ચાલુ. કામ હોય એટલે ખબર જ ન રહે કેમ ટાઈમ વ્યો જાય. કેમ કે સવાર માં બેસવી ને બપોર ઉભા થાય, બપોર બેસવી ને તો સાંજે ઉભા થાય. ટાઈમ કેમ વ્યો જાય ની ખબર જ ન રહે. બે જઈશું ને લાઈન કરવી કડી ચાલુ કરી દઈએ પછી પૂરું નહીં થાય તો સારું. હાલો હવે ફટાફટ ઘડીક બેસી જાય. તો લાઈન થોડીક થઈ ગઈ છે. આ એક પથ્થર ભર્યો છે એ પૂરો કરશું. તો આ પાછો ઓલો બેન ફટાફટ ભરી નાખશે. તો હવે હાલો ફટાફટ કામ ચાલુ કરી દઈએ. અને કામ આપણું ફટાફટ ચાલુ જ છે. અને હવે ઘડીક વાર ગેપ પાડવો પડશે કા કેમ કે
આજ ગામમાં એક શ્રીમત છે એટલે એના જમણવાર છે એટલે જવાનું છે જમવા, એટલે ઘડીક વાર હવે કામ બંધ કરી દઈશું અને જમવા વયા જઈશું. તો હાલો છો ફટાફટ વયા જાય, હજી તો તૈયાર થવાનું ને એવું હોય એટલે તૈયાર થઈશું ત્યારે તો થવું પડે કા, થોડા થોડા ફ્રેશ થઈ જાય, બીજું તો કાંઈ કરવાનું ન હોય, મોટા મોટા ધોઈ નાખશું કા. થોડાક મોટા ધોઈ નાખી, કંઈક મેકઅપ કરી નાખવી અને પછી ફટાફટ વયા જાય જમવા. કેટલીક બંગડી તો સારું, હાલો ફટાફટ હવે જમણવારમાં જમી આવી પછી પાછા આવીને ઘડીક કામે બેસી જઈશું. તો જો બપોરા પાણી કરીને બધા આવતા રહ્યા અને આ બાજુ સારું છે લાઈનું કરવાનું અને કામે જો આપણે એટલું કાંઈ થયું નથી કેમ કે મોડું મોડું આવ્યું હતું. કેટલા પાઇપ છે ચાર થયા? ચાર પાઇપ થયા છે અને હવે થાય હાશું કેમ કે થશે તો નહીં, હમણાં મહેમાન આવવાના છે કા, એટલે ઘડીક વાર લાઈનું કરશું, કામ તો આપણે ચાલુ કરશું નહીં. હવે તૈયારી જઈશે, બે વાગ્યા અને જમીને આવતા રહ્યા અને હવે આવવાના છે મહેમાન મારા સસરાની, એટલે કામ તો કાંઈ ચાલુ કરશું નહીં, કીધું ઘડીક વાર લાઈનું કરો તો હમણાં આવી જઈશે કા. એવું જ કરવું ને, થાય છે એવું, પછી આપણે કેમિકલ કરીને આવે ને તો પછી કેમિકલ એ પૂરું કરવું પડે અને એ બધું પછી બેન ને ભાઈ ગયા, અમે બે તું બાથી વ્યાજ આવી એ બધું એને ભાઈ ગયા, એટલે કેમિકલ નથી કરવું, પછી બંગડી નગર હુકા જાય કેમિકલ કરેલું એટલે એ પૂરી કરવી પડે અને કેમિકલ પીડ્યું હોય તો એકલી ને એકલી પછી એને પૂરું કરવું પડે, એટલે કીધું ઘડીક કાંઈ કેમિકલ કરવું નથી, ઘડીક વાર લાઈનું કરો ત્યાં તો હમણાં આવી જાય છે. ફોન હમણાં આવ્યો હતો અને તૈયારી જશે મોટું જોઈને જ લાગે. તો જો આ બાજુ મહેમાને આવી ગયા છે, આ બાજુ બધા બેઠા છે, નહીં એજો એ એજો નાના આવી ગયા, હે કોણ છે નાના છે, શું લાયા તાર મમ ખાસ, હે અને આ બાજુ ભાભી ચા બનાવ, નહીં ભાભી સિંહા નાખી દેવા ને એક બે પીડ્યા નવા નથી પીડ્યા નાની ની બાય બાય કહી દો, અઢી વાગ્યા આવ્યા હતા, ઘડીક વાર બેસીને ચા પાણી પીને ઘડીક વાર એટલે 2-3 કલાક બેઠા, અને હવે અત્યારે પછી કઈક ટાઢો પર થયો એટલે નીકળી ગયા.
આવ્યા હતા તડકાના, હું તડકાના તડકાના બપોરા પાણી કરીને પછી આવ્યા હતા, એટલે ઘડીક વાર બેસીને પાંચ વાગ્યા નીકળી ગયા. હવે જો એમ બેસી ગયા, કીધું ફ્રી થઈ ગયા હતા ને ખેતીવાડીનું થોડુંક ઓછું થઈ ગયું હતું, કીધું કે આંટો મારી જાઓ, એટલે આવ્યા હતા ઘડીક વાર અને વે ગયા. અને આપણે જો આવતા રહ્યા આ બાજુ આપણા ધંધે, હવે ઘડીક બેસી જઈશું કામે, કેમ કે લાઈન ઘડીક છે થોડીક છે, એટલે ઘડીક વાર બધા બેસી જ જઈશું કા. ચાર પથ્થર ભર્યા છે એટલે ઘડીક વાર બેસી જઈશું, પાંચ વાગ્યા છે, બે કલાકમાં તો ઘણું ખરું લેવા જઈશું, બધા બેસું ને, એટલે કેમ કે લાઈન હોય એટલે તો પછી વાર ન લાગે, ફેરવા જ મંડે બે એટલે કાંઈ વાર લાગે નહીં, એટલે લાઈન આપણે ચાર પથ્થર ભર્યા છે અને ડાયમંડ હારા છે તો મનશું ફટાફટ કરવા જ કા. અને પાઈ પાઈ આપણે જો પાઈ પાઈ આપણે સવારમાં કર્યા હતા ને ચાર પાઈપ કેટલા છે, પછી બપોરે આપણે ઘડીક વાર જમવા આવી ગયા હતા, એક પ્રસંગ હતો ના, જમીન આવ્યા પછી મહેમાન આવી ગયા હતા, એટલે હવે જો કામે બેસી ગયા અને હવે ફટાફટ ચાલુ જ કરી દઈશું કામ, મળ્યા વગર, કેમ કે થાય એટલું અત્યારે કરી જ નાખવી, પથ્થર ભર્યા હે ને એટલે થાય એટલું ઘડીક કરી જ નાખશું, લાઈન પડી છે તો હાલો ઘડીક કામ ચાલુ કરી દઈ. તો જો આપણે આવી ગયા વાળું કરવા, અને આ બાજુ વાળુંનું તૈયાર જ થઈ ગયું છે, અને શાકમાં છે ભીંડાની કઢી કા, હા એકદમ લસપસથી, અને જો ઓલી બાજુ છે ગોરસ કાચરા, દેખાય સારા આવા દે ને, મીઠા હારા એટલે મજા આવે છે. સાપાણી પીન પાછા વે ગયા, એ બાજુના ગામમાં આપણે માંડવો છે ત્યાં જવાના હતા, એટલે સાપાણી પીન એ વે ગયા, કીધું રોકાવ વાળું પાણી કરવા તો કે ના જઈને પરસાદી લઈ લઈશું, એટલે તો કીધું એવી રીતે કરો. ને જો આપણે બેસી ગયા વાળું પાણી કરવા, શું લેવું, હા લઈ લે લઈ લે લઈ લે, શું 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 સાચી પીવી સાચી પાઈજી આપી લ્યો લ્યો લેવો આપી લ્યો પી લેવો પી લેવો. તો હાલો બધા વાળું પાણી કરવા, જો તૈયાર જ થઈ ગયું છે ફટાફટ વાળું પાણી કરી લે. જો રાતના 12 વાગ્યા અને કામે આપણું પૂરું થઈ ગયું, અને કામે આપણે સવારમાં આવ્યું ને ત્યારે સવારમાં થોડું કર્યું હતું, પછી દિવસે કાંઈ ટાઈમ આવ્યો નહોતો, એટલે જેટલું બાકી રહ્યું હતું ને એ આપણે આ સફેદ મંગળીનું એ બોર પછી 5 વાગે ચાલુ કર્યું, કેમ કે સવારમાં આપણે કહી દીધું હતું કે પૂરું થઈ જશે, એટલે પૂરું તો પછી બાકી રહ્યું એટલું કરવું જ પડે, એટલે જો અત્યારે 12 વાગ્યા સુધી મથ્યા, કામ એ પૂરું થઈ ગયું અને વિડીયો અહીં પૂરો કરશું. આઈ હોપ કે આજની મહેનત તમને ગમી હશે, મહેનત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.